नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 5માં પર્યાવરણમાં પાઠ 21 જેવા પિતા તેવી દીકરી એમાં ભાગ 1 ભણીશું। હાં છી, જોઈ શકો છો ચિત્રો તમે બાળક। આ પાઠમાં માત્ર ને માત્ર તમારા લખતો જ છે, જેમાં આપણા મમ્મી પપ્પા ઉપરથી આપણને જે લક્ષણો મળ્યા છે એના વિશેની વાત છે। તમે જોતા હશો કે જેવા પિતાના કે મમ્મીના લક્ષણો ગુણો જેવો ચહેરો હોય એવું જ આપણને મળે છે, તેમજ પછી આપણા સગા સંબંધીઓનો જે સંબંધ છે એટલે કે પપ્પાના નાના ભાઈને શું કહેવાય, મમ્મીના બહેનને શું કહેવાય, એમના મમ્મીના ભાઈને શું કહેવાય, તો એવું જ લગતો આ પાઠ છે। તો આપણે જોઈશું। આયુષી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી। બહાર પવન વાતો હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી। અચાનક આયુષીએ છીક ખાધી। હા છી, આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા। તેની માતાએ કહ્યું, તે તમારા જેવી જ છીક ખાય છે, જો તમે અહીં ના હોત તો હું આ છીક તમે ખાધી એવું જ સમજી હોત। એટલે એની મમ્મી શું કહે છે, જે એની છોકરીએ જે છીક ખાધી એના પપ્પા જેવી જ છીક ખાય છે, એટલે કે એને પણ એના પપ્પા જેવી જ છીક એટલે કે વારસાગત લક્ષણ આવું મળેલું છે। એટલે કે તમારી ખાસ ટેવ કે લક્ષણ તે કોના જેવા તમે જાતે વિચારી શકો, તમારી કઈ કઈ ટેવો તમારા કુટુંબમાં તમારા મમ્મી પપ્પા સાથે મળતી આવે છે બરાબર, અને કોના જેવી છે એ તમારે લખવાનું છે। પછી તમારો ચહેરો કે અન્ય બાબત, તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે શું એ લખો। આ બાબત તમને જો કોઈએ કહી છે, કદાચ આપણા મમ્મી પપ્પા પણ તમને તમારી સાથે વાત કરતા કે તું આની જેવો લાગે છે, તું આમની જેવો લાગે છે, ઓકે, એટલે તમે આ રીતે બધી જે વિગતો છે ભરી લેવાની છે। પછી લોકો જ્યારે તમે તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે ત્યારે તમને કેવું લાગે છે, તમને આવું કેમ લાગે છે, તમારા પરિવારમાં મોટેથી કોણ હશે છે તે વ્યક્તિની માફક હશો બરાબર, એટલે અમુક ને અમુક લક્ષણો તમારા પરિવાર સાથે તમારા ભરતા હોય છે। કોણ કોની માસી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની એટલે કે માતાની માતા, જે મમ્મીની મમ્મી છે એને શું કહેવાય, નાની, એના ઘરે ગઈ હતી। યાદ રાખજો, મમ્મીને મમ્મીને શું કહેવાય, નાની, અને તમને કદાચ બધાને આવડતું જ હશે। તેણે જોયું કોઈક આવ્યું અને તેની મમ્મીને કહેવા ગઈ, મમ્મી માસી તમને મળવા આવ્યા છે। તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે, તેણે નીલમને કહ્યું, ના આ તારા માસી નથી, તે તારી બહેન કિરણ છે। તું તારી નાનીના મોટા બહેનને ઓળખે છે? કિરણ તેમના મોટી દીકરીની દીકરી છે, કિરણ તારી માસીયાઈ બહેન છે, એટલે શું થાય, એની માસીની છોકરી, તો શું થાય, માસીયાઈ બહેન, ખરેખર તો કિરણના સુંદર દીકરા સમીરની માસી છે, ઓકે। નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો, એટલે કે તમે આ જોવા મળ્યું અને એનો સાથેનો સંબંધ શું છે તમે શોધી કાઢજો બરાબર। તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય, એટલે કે કાકા ભાત્રીજા, મામા ભાણેજ, ભાઈ બહેન, એટલે ઘણી બધી વિદ્યાર્થીઓ એવું બનતું હોય છે કે રિલેશનમાં એટલે કે મમ્મીના કદાચ બીજા બહેન હોય એ કદાચ મોટી ઉંમરના હોય તો એમનો જે છોકરો છે ભલે મોટી ઉંમરનો હોય પણ તમે નાના હો, પણ તમારે માસીયા ભાઈ જ થાય એમ, સમજ્યા? ક્યારેક આવું પણ બનતું હોય છે કે અમુકના મામા જે છે એ થોડા મોટી ઉંમરના હોય, નાની ઉંમરના હોય છે, જેથી કરીને મામા નાના લાગે છે પોતાના ભાણેજ કરતાં, એટલે ઘણી બધી વખત તમે પણ તમારા કુટુંબમાં આવા કિસ્સા જોયેલા હશે। તો ચલો હવે આપણે આગળ જોઈએ। તું તારા દાદીની પિતરાઈ બહેનની બીજા નંબરની દીકરી જેવી જ લાગે છે, આ બંને વાત કરે છે। આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ તો જોઈએ। નીલમ
સમીર સાથે રમવા લાગી. કોણ? નીલમ. તેની માતાએ કિરણને બોલાવી અને કહ્યું, જો મારી નીલમના વાળ તારા જેવા જ છે, જાડા, વાકડિયા અને કાળા. સારું છે કે તેના વાળ મારા જેવા નથી, સીધા, મુલાયમ અને બદામી. નીલમના નાની હસ્યાને કહ્યું, હા, શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. તેણે વિચાર્યું, અમે બધા દૂરના સગા સંબંધી છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. એટલે કે મમ્મીની બંને જે છોકરીઓ છે એ અને એમની પણ જે છોકરીઓ છે એના વાળ એક જેવા નીકળે, એટલે એક પ્રકારનો એકબીજા સાથે સંબંધ છે એના કારણે. સમજ્યા? અહીંયા જો ખાસ લક્ષણ, નીલમના વાંકડિયા વાળ તે કોના જેવા છે? તેની નાની જેવા. કોના તરફથી મળ્યું? તો આ માતા તરફથી વારસો મળ્યો. બીજું પણ તમે તમારી રીતે જે જોયું હોય તમે લખી શકો છો. અને કોનામાંથી મળે? અને પિતાને લગતા છે કે માતાને? એટલે કે મમ્મીના કુટુંબમાંથી પણ તમારું લક્ષણ આવી શકે અને પિતાના કુટુંબમાંથી પણ તમારામાં કોઈ લક્ષણ આવી શકે છે. જેમ કે અહીંયા જો આંખોનો રંગ, ગાલમાં પડતા ખંજન, ઊંચાઈ, પહોળું અને તીક્ષ્ણ નાક, અવાજ વગેરે ઘણા બધા લક્ષણો માતા તરફથી પણ મળી શકે અને પિતા તરફથી પણ મળી શકે છે. તમે તમારા પરિવારમાં સુધી નાના બાળકને જોયું છે? બાળકની આંખો, નાક, વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે તેમના નામ લખો. કોઈ નાનું બાળક હોય તમારા ઘરમાં તો તમે કહી શકો કે આના લક્ષણો, આના નાક, મોઢું, જે પણ છે વસ્તુ એ કોની જેવી છે. બરાબર. નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાંકડ્યા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નીલમના વાળ કોના જેવા છે? એની નાની જેવા. કેવા છે? જાડા અને વાંકડિયા. નીલમની માતાના વાળ સીધા, બદામી અને મુલાયમ છે. તો નીલમની માતા એ કોના ઉપર ગઈ હશે? એના પિતા ઉપર ગઈ હશે. તમારા વાળ કેવા છે? કાળા કે બદામી, તેલી કે સુખા? એ તમે પણ તમારી રીતે જોઈ શકો કે તમારા વાળ કોને લગતા આવે છે, મમ્મીના કુટુંબમાંથી કે પપ્પાના કુટુંબમાંથી. મમ્મી જેવા જ કે પપ્પા જેવા. ઓકે. ત્યાર પછી તમારા વાળનો રંગ કેવો છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. તમારા વાળનો રંગ કયો છે? તમારા વાળની લંબાઈ માપો અને લખો. શું તમારા વાળ તમારા પરિવારના કોઈના જેવા છે? જો હા તો તે વ્યક્તિનું નામ લખો. તમારા પરિવારના બીજા સભ્યના વાળ માપો. તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે એ પણ જુઓ. તમે એવા કેટલા લોકોને જાણો છો જેમના વાળ 1 મીટર કરતાં લાંબા હોય? લાંબા વાળ હોવા તે તેમના પરિવારમાં વારસાગત છે. એટલે કે આજે વાળની જે તમે જોવો છો તો એ આપણને આપણા વારસા સ્વરૂપે મળે છે. જેમ કે દાદાજી છે એમના વાળ માપવા સરળ નથી, હોય તો માપે ને. એટલે આવું ઘણી બધી વખત બનતું હોય છે. મારે એમનાથી ઊંચું થવું છે, દાદીથી ઊંચું થવા માગે છે. અહીંયા ઉંમરના આધારે એમની જે ઊભા રહેવાની જે શક્તિ છે, એટલે કે તેમનું જે કરોડરજ્જુ છે નમી જાય છે, જ્યારે આ છોકરી છે એમના જેવું ઊંચું થવા માગે છે. શું તમે જાણો છો તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો. તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી ઊંચાઈ, તમારા પરિવારમાંથી જો કોઈ ઊંચું હોય તો તમે એને લગતું કહી શકો કે મારી પણ ઊંચાઈ આટલી થશે? તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો. શું આ ચિત્રો છે? શું આ રીસો છે? જોઈએ. અહીંયા ચિત્રમાં બે છોકરીઓ તમને એક જેવી દેખાય છે, દેખાય છે ને? બાજુના ચિત્રને જુઓ. શું મીના અરીસાની સામે ઊભી છે? આપણને એવું લાગે કે અરીસામાં જોતી હશે, પરંતુ ના વિદ્યાર્થી મિત્રો, આ તેની જોડિયા બહેન છે. તમે નામ સાંભળ્યું હશે જોડિયા બાળકો, અને જોયા પણ હશે વિદ્યાર્થી મિત્રો, અને અથવા તમારામાંથી પણ કોઈ હશે જોડિયા જેમના શકલ એક જ જેવું મળતું હોય છે. બરાબર. શું તમે ગૂંચવાઈ ગયા? તેના મામા પણ તેમને પહેલી વાર જોઈને ગૂંચવાઈ ગયા હતા. આવા જોડિયા બાળકો હોય ને એટલે દરેકને તકલીફ બહુ પડે ઓળખવામાં. પેલા બીજા કોઈને બોલાવવાના હોય તો બીજા કોઈને બોલાવી દે. સમજે. એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો. ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે, મમતા બહાર ગઈ છે.
એ મમતા જ હોય છે, પણ એ મામાને શું કહે છે, મમતા બહાર ગઈ છે, મામાને ક્યાં ખબર છે કે આ મમતા જ છે. પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે. તે કહે છે મરાઠીમાં ગીત ગાઓ. શા માટે આવી રમૂજી વ્યક્તિ? તો જોઈએ, તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો. જોડિયા છે બંને, પરંતુ એના મામા એમ કહે છે કે તમે એક મરાઠી ગીત ગાઓ, તો આમાં શું ટ્રેજેડી, આમાં શું હશે એવું? તો એના મામા એમ કહે છે કે જેથી કહીને એમને ખ્યાલ આવી જશે કે મમતા કોણ છે. તો જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો બે અઠવાડિયાની જ હતી. એટલે કે દત્તક લેવામાં આવ્યું. દત્તક એટલે શું? તો કાયદેસરની કાર્યવાહી દ્વારા બીજાના બાળકને પોતાનું બાળક અપનાવવા માટે જે કાર્યવાહી થાય છે એને આપણે દત્તક કહીશું. તો અહીંયા મીનાની જે કાકી છે એને દત્તક લીધી મીનાને, અને કાકા મીનાને પૂના લઈ આવ્યા. ક્યાં લઈ ગયા? પૂના, મહારાષ્ટ્રમાં. કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા. ઘરમાં સવારની શરૂઆત સંગીતથી, સંગીત સાથે જ થતી. મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી. હવે જો એ મરાઠી એટલે કે પૂનામાં રહેતી, મરાઠી ભાષા એને આવડી, સાથે સાથે તમિલ પણ ભાષા શીખી, અને એના ઘરમાં સવારથી જ જે ગીતો, જે સંગીત છે એ વાગતા. ઘરે બધા તામિલ ભાષા બોલતા અને શાળામાં મોટાભાગના બાળકો મરાઠી બોલતા. ઘરે કઈ ભાષા બોલતા? તામિલ, તમિલ ભાષા કે ને, અને શાળામાં મરાઠી બોલતા. મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહે છે. મમતા ક્યાં રહે છે? ચેન્નઈમાં. તેના પિતા કરાટે કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી તેણે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું. રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા હતા. મીના અને મમતા એક જ જેવા દેખાય, આપણે મેં આગળ જોયું, ચિત્ર જોઈએ, પરંતુ તે એકદમ અલગ છે. કઈ રીતે? હવે તમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી. એટલે ખ્યાલ આવ્યો તમને વિદ્યાર્થી મિત્રો? આમાં જે મીના છે એ મરાઠી અને તામિલ ભાષા બોલે છે, જ્યારે ખાલી જે મમતા છે એ તામિલ ભાષા જ બોલી શકે છે. એટલે મામા પૂછે મરાઠીમાં કે ગીત ગાઓ, તો ઓલી ગાઈ શકશે અને ઓલી ગાઈ શકશે નહીં. એટલે ખ્યાલ આવી જાય કે મીના કોણ છે અને મમતા કોણ છે. હવે એક ઉદાહરણ આપ્યું છે. મીના બે ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં બે ભાષા બોલાતી હોત તો તે પણ બે ભાષા શીખી શકી હોત. આપણે ઘણી બધી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. અહીંયા જે છે તમને હાથ, પગ, હાથની આંગળીઓ, જીભ, દરેકનું અલગ અલગ તમને ભાગ જોવા મળે છે અને એમાં કંઈક ખાસિયત છે. જીત જોજો તમે. સૌપ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરો. કેટલાક બાળકો આ રીતે કરી શકે તે જુઓ. ઘણા બધા બાળકોને આ રીતના આંગળીઓ, આ રીતનો અંગૂઠો નીચે નમી શકતો હોય છે, આ રીતની પણ આંગળીઓ થઈ શકતી હોય છે. તમે પણ કરી જોજો કોને કોને થાય છે. તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંમાં અંદરની તરફ આડો, એટલે કે તમારો જે દાંત છે જીભને નાડો જોઈએ, અને તમારી જીભ મોંની અંદર વળી જવી જોઈએ, એટલે પાછળની તરફ. બીજું થાય છે કે નહીં? હા કે ના? બાજુઓ તરફથી તમારી જીભ ઊંચી કરીને વાળો, બાજુઓ તરફથી, એટલે બંને બાજુથી ઊંચી રાખો અને પછી વાળો. વળે છે વિદ્યાર્થી મિત્રો? તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલો, બધી આંગળીઓ, અને હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો. વળે છે? ફરે છે? જુઓ. પછી તમારા અંગૂઠાને તમારા કાંડાએ અડાડો. અડે છે? આ દેખાય છે એ રીતે. ત્યાર પછી તમારા હાથની આંગળીઓ દરેક બાજુ સુધી, બાજુ જુદી કરી વી આકાર બનાવે, એટલે કે આ રીતે બને છે, જેને બનતું એક લખી શકે છે. ત્યાર પછી તમારા કાનને અડક્યા વગર હલાવો. કોણ કોણ લઈ શકે છે આવું? તો જેનું પણ આ રીતનું બનતું હોય એ હા કે ના કરી શકે છે. જે બાળકો આ કરી શકે તેમના પરિવારમાંથી પણ કોઈને આવું કરવા કહો. કેટલા બાળકોને આ લક્ષણ તેમના પરિવારમાંથી, એટલે આ જ લક્ષણ તમને જે તમારા કુટુંબમાંથી જ મળ્યા હશે. જો તમારામાંથી કોઈ આવું લક્ષણ હોય તો એ જ લક્ષણ તમારા ઘરમાંથી કોને કોને છે તમે પૂછી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે છે
ના ના ચિંતા ના કરો, જો માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ તે થાય તે જરૂરી નથી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડૉક્ટરનું એક દવાખાનું બતાવ્યું છે જ્યાં ડૉક્ટર અને પતિ પત્ની બેઠા છે, જેમાં જે પત્ની છે એની એને પોલિયો છે, વિકલાંગ છે, જે ચાલી શકતી નથી બરાબર બરાબર. તો એ બાળક ને જન્મ થાય એના પહેલાં ડૉક્ટરને પૂછે છે, શું મારું બાળક પણ પોલિયો થશે, પોલિયોવાળું એટલે કે એને પણ આવું વિકલાંગ હશે? ત્યારે ડૉક્ટર કહે છે, આ વારસાગત નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, પોલિયો એ વારસાગત નથી. પોલિયો ના થાય એના માટેની રસી આવે છે, રસી ના લો તો તમને પોલિયો થવાની સંભાવના છે. પરંતુ માતા પિતા તરફથી આ નહીં, એટલે કે શીતલ ખૂબ નાની હતી જ્યારે તેના પગને પોલિયોની અસર થઈ, પરંતુ તે ક્યારે તે એના કામ અને જીવનમાં વચ્ચે આવેલ નથી. લાંબુ અંતર ચાલવું અને બહુ બધા દાદર ચડવા એ તેના કામનો ભાગ છે. હવે શીતલના લગ્ન થઈ ગયા છે, પરંતુ હવે તેની ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે તો. તેણે આ વિશે ડૉક્ટર સાથે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવી દીધું કે પોલિયો એ વારસાગત બાળકને મળતું નથી, એ યાદ રાખજો. શું તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું છે, સાંભળ્યું છે ક્યાં? શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે? તમે કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય? તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલના પણ જવાબ તમારે આપવાના. જો કોઈને જોયું હોય પોલિયો વાળું તો તમે લખી શકો છો. પોલિયો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમને પોલિયોમાં એક પ્રકારની કોઈ શરીરની ખોડ ખાપણ રહી જતી હોય છે, એમાં ખાસ કરીને પગની, બરાબર, જેથી કરીને બાળકને ચાલી શકાતું હોતું નથી. હવે અહીંયા આપણને એક પ્રયોગ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, વટાણા સાથે પ્રયોગ. કોની સાથે? વટાણા સાથે. લીસા કે ખરબચડા, જોશું વિદ્યાર્થી મિત્રો. ઈસવીસન 1822માં ઓસ્ટ્રિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલ, શું, ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો હતો. તેઓને અભ્યાસનો ખૂબ જ શોખ હતો, પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા. તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં એટલે કે પૈસા ન હતા. આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે, જે તેમને જોઈતું હતું. પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી. અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા. તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ના કર્યું. તેમણે 7 વર્ષ સુધી સાધુના મઠના બગીચામાંના 28,000 છોડ પર પ્રયોગ કર્યા. કેટલા વિદ્યાર્થી મિત્રો? 28,000 છોડ પર પ્રયોગો કર્યા. તેમણે સખત મહેનત કરી, ઘણા અવલોકનોને ભેગા કર્યા અને નવી શોધ કરી. કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા. મેન્ડેલેના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આ પ્રયોગો કર્યા અને મેન્ડેલે જે પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું, ત્યારે તેઓ સમજી શક્યા મેન્ડેલે એ છોડમાં શું શોધ્યું હતું. તો તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે, જેમ કે બીજ ખરબચડા કે લીસા, તે પીળા છે કે લીલા અને છોડ ઊંચા છે કે નીચો, તેના સિવાય કંઈ નહીં. જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચડા કે લીસા જ હશે. એટલે વારસાની શરૂઆત આને કરી, શોધ નહીં, બરાબર. કોઈ બીજ થોડા ખરબચડા ને લીસા હોય તેવા મિશ્રિત ન હતા. આવું જો તેમને રંગ સાથે પ્રયોગ કરતા પણ જોવા મળ્યું, જેના બીજ લીલા કે પીળા હોય તેના નવા બીજ પણ લીલા અને પીળા જ આવે છે. બીજની નવી પેઢીમાં પણ લીલા કે પીળા રંગનું મિશ્રણ ન હતું. મેન્ડેલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે. તેમણે એ પણ દર્શાવ્યું હતું કે આવનારી પેઢીના વટાણાના છોડ લીસા બીજ ધરાવતા હશે. કેવી અદ્ભુત વાત છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. અહીંયા થોડીક બાબતો આપેલી છે, થોડું પરિવારમાંથી અને થોડું પરિસ્થિતિઓમાંથી. વિભાને તેના નાનાજીના મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી ખબર પડી જઈ કે તેઓ આવી રહ્યા છે. એટલે આપણને પણ તમારા વિદ્યાર્થી મિત્રો, કોઈનો અવાજ, કોઈનો હસી, કોઈની છેક ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ જ માણસ હશે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે અને તેમને સાંભળવામાં તકલીફ છે. હવે તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય,
તેમની ટેવ છે કે બરાબર સાંભળી શકતા નથી, એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોની સાથે મોટેથી વાત કરતા નથી, ક્યારે કોની સાથે કે કેમ તમે ક્યારે મોટેથી બોલી શકો છો, પછી કેટલાક લોકો તમને સરખું સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, જેને સંભળાય લોકો શું પહેરે છે, કાનમાં યંત્ર. કેટલાક લોકો તેમને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે. આવું જે કરતા હોય તેના કોઈને તમે જાણો છો? જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાતો કરો, તેઓને મુશ્કેલી જન્મથી જ છે શોધો. તેઓને સાંભળવાની તકલીફ ક્યારથી ચાલુ થઈ છે, તેઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આપણે જોયું કે થોડા લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી જ મળે છે. થોડી વસ્તુઓ અને કૌશલ્ય એટલે કે આવડત આપણે પરિસ્થિતિઓમાંથી શીખીએ. લક્ષણો કે ટેવો તો આપણને પરિવારમાંથી જ મળે છે, પણ ઘણી બધી વસ્તુઓ એવી છે, કૌશલ્યો એવા છે, આવડત, જે આપણને પરિસ્થિતિ શીખવાડે છે. સમય સાથે આપણી આવડત બદલાય છે. કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે આ બધું સાથે મળી આપણે શું શીખીએ છીએ તે બનાવે છે. આપણે જે છીએ એ સાચી વસ્તુ બનાવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પાઠમાં આપણા પરિવાર તરફની જે આપણને મળેલી વારસાગત લક્ષણો છે એના વિશેની વાત કરેલી હતી. ઓકે, ચલાવજો.